પ્રથમ રેલ માર્ગ કઈ સાલમાં શરૂ થયો? 1853. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેમની પ્રથમ ફેક્ટરી ક્યાં સ્થાપી હતી? સુરત. ભારતનું કયું રાજ્ય ટાઈગર રાજ્ય તરીકે ઓળખાય છે? મધ્યપ્રદેશ. ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ તરીકે કોને ગણવામાં આવે છે? જમશેદજી તાતા. મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત ક્યાં વંશનો હતો? મૌર્ય. ઉકાઈ ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તાપી. મધ્યરાત્રિનો સૂર્ય ક્યાં દેશમાં દેખાય છે? નોર્વે. કયો વાયુ હાસ્ય વાયુ તરીકે ઓળખવામાં આવે છે? નાઇટ્રિક ઓક્સાઇડ. વાતાવરણમાં મળી આવતા વાયુમાં સૌથી હલકો વાયુ કયો છે? હાઇડ્રોજન. 14 વર્ષ સુધીના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે બાબત બંધારણના ક્યાં અનુચ્છેદમાં દર્શાવેલ છે? અનુચ્છેદ 45. ચૂંટણી આયોગમાં ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ગાંધીજીએ કઈ સાલમાં દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો? 1930. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયા ક્યાં નંબરે આવતો દેશ છે? 6. દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે? 8848. પરમેશ્વર શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધાર્ય સમાસ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 23/1/1897. પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે? 71%. અષ્ટકનો નિયમ ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો હતો? ન્યૂલેન્ડ. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? મિનળદેવી. ક્યાં દિવસે કર્કવૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે? 21 જૂન. દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે? ગોદાવરી. છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણીની બહાર પડે છે તેને શું કહીશું? 90. કવિ બકર ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચ. ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે? સીન. કવિ શિરોમણીનું માન પામેલા કવિ કોણ? પ્રેમાનંદ. બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રોલેટના અધ્યક્ષપદે રોલેટ એક્ટ ક્યારે ઘડ્યો છે? ઈસવીસન 1919. સૂર્યનો વ્યાસ લગભગ કેટલા કિલોમીટરનો છે? 13,92,000. ગાંધીજીને ધોરણ 5માં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી? 4. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ ક્યારે થયો હતો? 1914. ફળો આવે છે ત્યારે ડાળીઓ. સુભાષિતાના રચિતા કોણ? કુદુપ આઝાદ.